नमस्कार मित्रों, आपणे प्लेटो पूर्वेना ग्रीक चिंतकों विषे जाणी रह्या छीए अने छेल्ले आपणे जोयेलू के ग्रीक तत्वज्ञानमां बे धाराओ मुख्य जोवा मळे छे। एमां एक पायथागोरस, पार्मेनिडीज, हेरक्लाट्स, प्लेटो वगैरे। बीजी जे धाराओ जोई थी ए थेलीज, एनेक्सिमेंडर, झेनोफेनिस, प्रोटोगोरस, हिप्पोक्रेटिस, डेमोक्रेट्स वगैरे। अने सोक्रेटिस अने प्लेटो, अरे सोक्रेटिस अने एरिस्टोटल ए समन्वयकारी चिंतकों में जोई शकाय छे। त्यांथी आपणे आगळ वधीए। प्रोटोगोरस आ नाम पण क्यारेक क्यांक तमे वांच्युं हशे। ईस्वीसन पूर्वे 481 થી 411 એ એનો સમયગાળો ગણવામાં આવે છે। જો સમાંતરે થોડીક આડ વાત લાગે પણ આ જાણવું જરૂરી છે કે ગ્રીકોની ઇતિહાસ વિશેની સમજ બહુ વહેલા વિકસી છે। મોટા ભાગના સર્જકો, ચિંતકો, રાજાઓ અને એ સમયની મહત્ત્વની ઘટનાઓ, એટલે કે યુદ્ધો જીતા હોય કે કોઈક એવી મોટી ઘટના બની હોય, એ સમયની પ્રેમ કહાની હોય કે બીજી કોઈ એવી ઘટના હોય કે જે ઇતિહાસમાં નોંધપાત્ર હોય, એવી ઘટનાઓની નોંધ ગ્રીકોએ કરી છે। બને ત્યાં સુધી જન્મ અને અવસાનનો સમયગાળો પણ મળે છે, અપવાદ હોય એમાં પણ, અને ઘણા કારણોથી એ સ્પષ્ટ ન થાય એવું ક્યારેક બને છે। પણ ભારતીય પરંપરામાં આપણે જોયું કે વેદની ઋચાઓના રચયિતા અને પછીથી શરૂ કરી અને એક આખી પરંપરા રહી છે। આપણે ત્યાં પણ ફિલોસોફરોની, ખગોળશાસ્ત્રીઓની, જ્યોતિષશાસ્ત્ર જેને મિક્સ કરી આપેલું, એ શલ્યક્રિયાથી માંડી અને ઓપરેશન જે થતા હતા, શલ્યક્રિયા એટલે ઓપરેશન, તો મેડિકલ સાયન્સ પણ ભારતમાં વિકસેલું, અને છતાંય કમનસીબી એ છે કે એની વ્યવસ્થિત એવી જાળવણી ભારતમાં થઈ નથી। એના કારણોમાં જવું નથી એટલે એમાં નથી જતા, એના પણ કારણો છે, એવું નહીં થવા પાછળ પણ ઘણા કારણો છે, પણ એનાથી ઘણું નુકસાન ગયું છે એ તો આપણે સૌ સ્વીકારીએ છીએ। આપણે સંસ્કૃતમાં તો એક સમય એવો આવ્યો છે સંસ્કૃત સાહિત્યમાં કે કવિઓના જીવન અને એમના સમયગાળાને લઈને હવે કોઈએ ચર્ચા કરવી નહીં એવો નિર્ણય લેવો પડ્યો, કારણ કે નથી મળતા, એ વિગત મળે, નામ મળે, પણ એ ક્યાં જન્મે ને ક્યાં મોટા થાય ને એના જીવન વિશેની કશી જ માહિતી એકદમ દસ્તાવેજી રૂપે આપણને પ્રાપ્ત નથી થતી, અને એના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે। પ્રમાણમાં ગ્રીક પ્રજાએ ઇતિહાસ જાળવવાનું કામ વધારે સારી રીતે કર્યું છે અને એનું પરિણામ આજે આપણને જોવા મળે છે। હા, જેમ ભારતમાં બન્યું છે એમ ત્યાં પણ બન્યું તો છે જ કે ગ્રીક પ્રજાનું જે સાંસ્કૃતિક માળખું હતું જે, અને એમાં મૂર્તિ પૂજા બહુ જ મહત્ત્વની હતી, ધર્મ એ બહુ જ મોટું એક તાંતણે બાંધનારું પરિબળ છે જેમ ભારતમાં છે એમ જ ગ્રીક પ્રજામાં પણ છે, અને એ પ્રજાએ જન્મથી માંડીને મરણ અને મરણ પછીની વિધિઓ સુધીના દેવો નક્કી કર્યા, એના પ્રતીકો નક્કી કર્યા, એની વિધિઓ નક્કી થઈ, એની પાછળની વિચારણાઓ વિચારાઈ, આ બધું એકબીજાની સાથે અભિન્ન રીતે
સંકળાયું છે. અને તમે જુઓ કે ગ્રીક પિરામિડ્સ અને એના દસ્તાવેજો, ભલે ભાષા તો બદલાઈ હોય સ્વાભાવિક જ, એટલે એને ઉકેલવાની મથામણો અને અર્થઘટનોની શક્યતાઓ છે, પણ એમાંથી આપણને આજે ઘણી બધી માહિતી મળે છે, લિખિત રૂપે મળે છે, દસ્તાવેજીકરણ રૂપે મળે છે. અને જેમ ભારતમાં થયું હતું એમ પણ કહેવાય કે ત્યાં જ્યારે ઈસુનો જન્મ થાય છે અને ખ્રિસ્તી ધર્મનો ફેલાવો થાય છે, એ મૂર્તિ પૂજકો ન હોવાના કારણે ખ્રિસ્તીઓ મૂર્તિભંજક બન્યા છે અને ઘણો બધો વારસો એ રીતે નષ્ટ પામ્યો છે. આ એક ઇતિહાસની અંદર જોવા જાઓ ને તો એક અર્થમાં કાળું પાનું પણ છે. પણ જેમ જેમ સમજ વિકસી એ પ્રજાની, એમ જાળવણી અને એને નવે રૂપે બહાર લાવવાની મથામણ પણ એ જ પ્રજાએ કરી છે, એટલે એ શ્રેય પણ જાય. પણ આરંભનો જે ગાળો છે એમાં ઘણું બધું નાશ પામ્યો છે, એટલે સાયોગિક પુરાવાઓથી અને એ ખંડિત જે બધી મૂર્તિઓ છે, ભવનો છે, અથવા તો જે મહેલો અને નગરોના અવશેષો છે, એના અંશોમાં જે ચૈતન્ય દેખાય છે, જે ભવ્યતા દેખાય છે, એ ગ્રીક પ્રજાની જે ખુલ્લી અને મોટી વિચારસરણીઓ હતી એનું પ્રતિબિંબ પાડે છે. એના ખંડિત ટુકડાઓની અંદર પણ ચૈતન્ય દેખાય છે, મતલબ કે એ પ્રજા જે રીતે સમજે છે, ગ્રીક પ્રજા, કે ચૈતન્યનો વાસ જડ અને ચેતન બધા જ તત્વોમાં રહેલો છે, એ જે એમની ફિલોસોફીના મૂળમાં છે, એ તમને જીવંતતા કલાકૃતિઓમાં, ભલે એ નષ્ટ થઈ ગઈ હોય તો પણ, એમાં આપણને જોવા મળશે. તો એની પાછળ કઈ કઈ વિચારણાઓ થયેલી છે એ સમયે, અને કેવા કેવા વિચારકોએ એમાં પોતાનું પ્રદાન આપ્યું છે એને આપણે જોતા હતા, અને એમાં પ્રોટોગોરસની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ આજે. પ્લેટોએ પ્રોટોગોરસનું બહુ માન કર્યું છે. ઘણી બધી રીતે પ્લેટોને એ અલગ પડે, પણ પ્લેટોને માન છે, અને એ હોવાનું કારણ પણ છે. એના ગ્રંથની અંદર પ્રોટોગોરસના જીવન વિશે, એના સ્વભાવ વિશે એણે ઉમળકાથી લખ્યું છે, અને એમણે કીધું છે કે એ વ્યાકરણ અને વ્યુત્પત્તિ શાસ્ત્રની દેણ આપે છે ગ્રીક પ્રજાને. જો એ સમયે વ્યુત્પત્તિ શાસ્ત્ર અને વ્યાકરણ, એટલે કે ચિંતકો કેવા કેવા ક્ષેત્રમાંથી આવ્યા છે એ પણ જોવા જેવું છે. આપણે પાયથાગોરસને જોયો કે એણે ભૂમિતિ અને ગણિતની જે રીતે માંડણી કરી, ખગોળશાસ્ત્રનો જે રીતે પરિચય કરાયો, તો એ ક્ષેત્રમાંથી આવેલો એ વિચારક છે. અને એક બધામાં જે કોમન દેખાય છે તત્વ એ છે સંગીત. ગ્રીકમાં સંગીતનું, એટલે કે મ્યુઝિકનું જે ઇન્ફ્લુઅન્સ કહેવાય, એનો જે પ્રભાવ છે એ ગજબનો છે એની પ્રજા ઉપર. એ જીવનના બીજા પ્રસંગોએ તો ઠીક, પણ યુદ્ધ જેવા વિનાશક પ્રસંગોએ પણ મ્યુઝિકનો આધાર એમણે છોડ્યો નથી. અને લય, મ્યુઝિક એટલે કે મૂળમાં તો લય, અને એ લય તત્વને એ જીવનના લગભગ બધા તત્વો સાથે, બધા જ ઘટકો સાથે જોડીને જોનારી પ્રજા છે. તો એવા લય મ્યુઝિકનો, અને એટલે જ મ્યુઝિયમ શબ્દ આવ્યો છે, આ આ એમાંથી આ ઉતરી આવેલો છે, આ મ્યુઝિયમ શબ્દ ઉતરી આવ્યો. પ્રોટોગોરસે મ્યુઝિકનો મહિમા ખાસો કર્યો છે, આમ તો બધા તત્વજ્ઞાનીઓએ કર્યો છે, આગળ પણ આપણે જોયું છે. પણ માઇલિશિયન સંપ્રદાયથી વિરુદ્ધ એણે વિચારના બદલે વસ્તુઓમાં રસ લેવાની વાત કરી. કારણ એવું છે કે એને ઇન્દ્રિયજન્ય અનુભવોમાં રસ છે. બીજો જે સંપ્રદાય છે એને ઇન્દ્રિયાતીત જે અનુભવો છે એને ચીંધેલા, જ્યારે પ્રોટોગોરસ ઇન્દ્રિયથી જે પામી શકાય
એવા સત્યને. અને એટલે એણે બીજી પણ વાત કરી, એણે એમ કીધું કે કોઈ પણ સત્ય નિરપેક્ષ નથી હોતું. એબ્સોલ્યુટ ટ્રુથ જેવું કોઈ તત્વ એને મન નથી. આ બહુ મોટી વાત છે. સાપેક્ષતાનો સિદ્ધાંત જે આઇન્સ્ટાઈનના નામે છે, એ વિચારની કક્ષાએ એના મૂળ છેક પ્રોટોગોરસમાં આપણને જોવા મળે છે. તો જુઓ કે આપણે વાત કરી રહ્યા છીએ કે તત્વજ્ઞાનીઓ વિચારની રીતે આ જગતને કયા 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 એંગલથી જોવા, ખાલી જગતને નહીં, જગતને સર્જનાર તત્વ વિશે, જેને આપણે ઈશ્વર નામ આપીએ છીએ, કોઈ નિયંતા કહે છે, નિયંત્રક કહે છે, નામ કોઈ પણ આપો, મૂળ વાત એ છે કે આ જગત કશાક નિયમોથી બંધાયેલું છે. એક વર્ગ એવો માનનારો છે, બીજો વર્ગ એવો પણ માને છે કે નિયંત્રણો કે નિયમો નથી, વિરોધાભાસો છે, એને પણ વિચારવામાં આવ્યા છે. એવો જ એક બીજો જે તત્વચિંતક એટલે હિપ્પિયાસ, ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં એ થઈ ગયો, એ પણ ઘણી બધી કળાઓ અને હુન્નરોનો જાણકાર, અને એટલે એ પણ ફિલોસોફીની સાથે જ આ પણ પરંપરા છે, હુન્નરો જાણે છે. આગળ એક ફિલોસોફર એવો પણ જે હતો કે જનરલી ફિલોસોફરને આપણે જે વર્તમાન વ્યાપક રીતે છે કે થિંકર કહે છે, ત્યારે કાર્યાન્વિત ઓછો અને વિચારશીલ વધારે માની લઈએ છીએ. એવા પણ થિંકર આવ્યા છે ગ્રીક પરંપરામાં કે જેણે પૈસા પણ ખૂબ કમાયા, નામના તો કમાય છે, પણ પ્રેક્ટિકલ પોતાના વિચારોને પ્રેક્ટિકલ અનુભવોમાં મૂકીને પણ પોતાના વિચારોને આધાર આપ્યો છે. તો એવી પણ એક પરંપરા રહી છે, અને એ ઇન્દ્રિય અનુભવો ઉપર ભાર મૂકનારા હોય છે. હિપ્પિયાસે જે વાત કરી એમાં સૌથી મોટી વાત એ હતી કે એણે નગર જીવનની જે જીવનશૈલી છે એને કૃત્રિમ જાહેર કરી. ઓ, આ તો કેટલી મોટી વાત થઈ. આજે આપણે ધૂમકેતુથી માંડી અને આજના વિવેચકો પણ એમાં અટવાયેલા રહે છે કે ગામડું સારું અને શહેર નઠારું, અથવા તો કૃત્રિમ જીવનવાળું. અને જો કમનસીબે 2500 વર્ષ પછી પણ નગર જીવન તરફની દોડ માણસની અટકી નથી, તો એના મૂળ પણ આપણને હિપ્પિયાસમાં જોવા મળે. એટલે કે રોમેન્ટિસિઝમ તો બહુ મોડું આવ્યું, કેટલાય સૈકાઓ પછી આવ્યું, એ પહેલાથી નગર જીવનની કૃત્રિમ બાબતો ઉપર ભાર મૂકતો આ વિચારક. ને બીજું એવું લાગે છે કે જે આપણે માણસોએ કાયદા કાનૂનો ઘડ્યા છે એ પ્રકૃતિના નિયમોથી ભિન્ન છે, અપ્રાકૃતિક છે. હવે તો આપણે આને સ્પષ્ટ રીતે સમજીએ છીએ, પણ એ સમયે કોઈ જો આવું કહે તો એ બહુ સમાજ માટે, માનવ માટે આઘાતજનક બાબત બની રહી. અને એણે તો ત્યાં સુધી કીધા કે કાયદા કાનૂનો એ માનવ જાત માટે મોટો અભિશાપ છે. આને સમજવા જ્યારે પ્રિમિટિવિઝમની વાત ઇઝમ્સ વખતે કરીશ ત્યારે વધારે વિગતે કરીશ કે પ્રાકૃતિક રીતનું જીવન એટલે શું, એમાં એના કાયદા કાનૂન અલગ છે. સમાજ જ્યારે કોઈ પણ સમાજ બને ત્યારે સમાજ બનવામાં સૌથી જો પાયામાં કોઈ બાબત હોય તો એ નિયમન છે, નિયમો. નિયમો ના હોય તો સમાજ એક સૂત્રે ના રહી શકે, એ આજે આપણે જાણીએ છીએ. અને એ સમયે પણ આ બધા તત્વચિંતકો જાણતા હતા, પણ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ એ વિચારે છે કે આ કાયદા કાનૂનો જ માનવ જાતના સૌથી મોટા શત્રુઓ છે, અને એ માનવ જીવનને નિયંત્રિત કરી અને વિકૃત કરે છે. એમણે ગદ્યને સાહિત્યનું માધ્યમ કીધેલું, અને પદ્યને ફિલોસોફીનું વાહન કીધેલું. આજે તો આપણે આ નથી સ્વીકારી શકીએ એમ, પણ એમણે આવું બાયફર્ગેશન કરેલું.
તો એ પણ એક મહત્વનો વિચાર બિંદુ એ રીતે એના કારણે ભવિષ્યમાં આપણે એ પરંપરાને થોડીક જાણવાના છીએ એટલે ખ્યાલ આવશે. આ આખી પીઠિકા રચવા પાછળનો મારો ઉદ્દેશ એ છે કે ગ્રીક અને ગ્રીક પછીથી જે લેટિન અને આધુનિક યુરોપિયન જે વિવેચકો આવે છે એની વિચારણાની ભૂમિકા અહીંયા પડેલી છે અને એમાંના જુદા જુદા દિશાઓને પકડીને આ વિવેચકોએ સાહિત્યની વિચારણા કરી છે. તો એ રીતે આ આખી એ પ્રક્રિયાને આપણે ભલે વિગતે નહીં તો પણ આછી પાતળા રૂપે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એમણે ઇન્દ્રિયોના પ્રમાણ વિનાની જે કાંઈ પરંપરા હોય ને કે જેની અંદર ઇન્દ્રિયો દ્વારા પ્રમાણિત ના કરી શકાય એવી પરંપરાનો સ્વીકાર કરવાની ના પાડી છે. એટલે કે રેશનલ છે એમ આજના શબ્દથી કહીએ તો કે તર્કની રીતે તમારું બોડી જેને સ્વીકારી નથી શકતું કોઈ ઇન્દ્રિય વડે એવી બધી પારલૌકિક જેને કહીએ છીએ અથવા આધિભૌતિક જે બાબતો છે એનો એ હિપ્પિયાસ અસ્વીકાર કરે છે અને માનવ બીજા પશુ પક્ષીઓથી જે જુદો પડ્યો છે એમાં આ એક રેશનલપણું જે છે એણે મોટો ભાગ ભજવો છે. તો આવી ઇન્દ્રિય ગ્રાહ્યતાને ભારપૂર્વક હિપ્પિયાસ મૂકી આપે છે અને એ ઈસવીસન પૂર્વેની 5મી સદી આસપાસ. અને આ થાય એટલે યાના જે પરંપરાગત જે સમાજ હોય એમાં કેટલી બધી ઉથલપાથલ સર્જાઈ આવે એ પણ વિચારવા જેવી બાબત છે. કોઈ પણ સામ્રાજ્યોને એક અર્થમાં જુઓ તો આ લૂણો લગાડે એવી વિચારણાઓ પણ છે. કારણ કે કોઈ પણ જે રાજ્યતંત્ર હોય છે એને જરૂર હોય છે અનુચરોની હંમેશા. એ કોઈ પણ પદ્ધતિ હોય એ લોકશાહી જેવું આજે જેને લોકપ્રિય માળખું કહેવાય સમાજમાં આપણે લોકશાહીને બહુ જ સારી વ્યવસ્થા ગણીએ છીએ આજે એવી વ્યવસ્થાના મૂળમાં પણ જો આપણે ધ્યાનથી વિચારીએ તો આપણને ખ્યાલ આવે છે કે ખરેખર આપણે શું કરીએ છીએ. એક અર્થમાં અનુયાયીઓ તૈયાર કરીએ છીએ અનુસરનારને તૈયાર કરીએ છીએ અને આ બધા જે ફિલોસોફરો જે છે અને ગ્રીકમાં ફિલોસોફરોનું માન ઘણું છે કવિઓની સરખામણીએ આ પણ વિચારવા જેવી બાબત છે અને હોય કેમ ના હોય એ સમાજ ઘડતરમાં રાજ્ય ઘડતરમાં પોતાનો બહુ મોટો ફાળો આપી રહ્યા છે. જે રાજ્ય સત્તા જે છે એને વિકસાવી રહ્યા છે એમાં પરિવર્તનો લાવી રહ્યા છે પણ એ સારા અને બીજી દિશાના હોઈ શકે છે અને એવું થવાની પાછળના કેટલાક કારણો હોય જ. તો એમાં એશો આરામ હંમેશા રાજ્ય સમૃદ્ધ થાય ને ત્યારે પ્રજા એશો આરામ તરફ વળે સામાન્ય સિદ્ધાંત છે. કારણ કે આખરે આ બધી મથામણ માણસ તો એશો આરામ માટે કરે છે. એશો આરામ એટલે એ નકારાત્મક જ છે એવો અર્થ નથી પણ આરામભરી જિંદગી જીવનમાં ઓછામાં ઓછા વ્યવધાનો આવે એ પ્રકારની જિંદગી કોઈ પણ જીવ ઈચ્છતો હોય અને માણસ વધારે સભાન છે એટલે વધારે ઈચ્છતો હોય એવા સંજોગોમાં એક જાતનું નિરુપદ્રવપણું આવી જતું હોય છે. પ્રવાસો વધે અને સંશોધનો જ્યારે વધે ત્યારે રાજ્યતંત્રમાં બહુ જ મોટા બદલાવો આવે અને આ જે બદલાવો આવે છે ને એ હંમેશા જે પરંપરાગત વિચારનારો વ્યક્તિ હોય છે એને સ્વીકાર્ય હોતા નથી એને હંમેશા એ સમાજ બગડી ગયો છે એવું જ લાગવાના અને એવું પ્લેટોને લાગવા માંડે છે. આખરે આપણે આજે આખી વાત જે ભૂમિકા રચી એની પાછળનું કારણ એ છે કે પ્લેટો કેમ આટલો બધો કડક આગ્રહ રાખતો થાય છે કવિઓ પાસે એના નગર જીવન નગરમાં રહેતા રહેવાસીઓ માટે એટલે કે રાજ્યના એક એક સભ્ય માટે એ નિયમનો લાદે છે. એની પાસે આવા વિચારકો છે જેણે કીધું હોય કે નગર જીવન એ પ્રકૃતિથી દૂર લઈ જનારું છે અથવા તો પ્રકૃતિના કાયદાઓને તોડનારું છે. એક આખા વિચારકોની પરંપરા છે
કે પ્રકૃતિઓના કાયદાઓની સાથે સુસંગત કરી અને જીવો એ ઉત્તમ જીવન એવું માનનારો જે વર્ગ છે એની સામે છેડે બેસીને આવું વિધાનો કરવા એ પ્લેટોની જાણે કે મજબૂરી બને છે, કારણ કે સમૃદ્ધિ વધી છે. બીજી બાજુ ખોખલાપણું પણ વધ્યું છે એસો આરામના કારણે. તે આપણે જોયું કે એના મૂળ તો છે હોમરમાં આપણને દેખાઈ ગયા છે, એરિસ્ટોફેનિસમાં દેખાઈ ગયા છે, પછીના પાયથાગોરસે પણ ખાસો વિરોધ કર્યો છે. તો એ પતન, એક આદર્શ એવા મહારાજ્યોના પતનના કારણે જે પછીનો ચિંતક આવે છે એ પોતાના નગર રાજ્યમાં અથવા તો પોતાના રાજ્યમાં જે એક આદર્શ આચારસંહિતા આપવા માગે છે એના ભાગરૂપે પ્લેટો આ તરફની વિચારણાએ જાય છે. એ વાત આખરે તો આપણે સમજવી છે આટલી ભૂમિકાના એક કમઠાણ રચ્યા પછી. તો આ બધી ફિલોસોફીમાંથી કેવા વલણો મુખ્ય શું ઉપસી આવે એ જરા અંકે કરી લઈએ, એટલે આપણને આજનું જે વ્યાખ્યાન છે એની કેટલીક બાબતો સ્પષ્ટ થાય. જે જુદી જુદી સ્કૂલના વિચારધારાના ચિંતકો છે એણે જે વિચાર્યું એમાંથી એટલે લગભગ 450 વર્ષના ગાળામાં આવેલા ચિંતકોએ જે વિચારણાઓ કરી અને જેનો પ્રભાવ સમાજમાં પડ્યો અને એ પ્રભાવના રિફ્લેક્શન રૂપ એમના જીવનમાં જે બદલાવ આવ્યો એ બધાના પરિણામો રૂપે ત્રણેક બાબતો તારવી આપી. અને એમાં એક, આપણી સામે જે જગત છે ને એ સતત પરિવર્તનશીલ છે, આવું એક માનનારો અથવા તો ફિલોસોફીમાંથી આવું એક પ્રતિપાદિત થયું કે આપણી આસપાસનું જે જગત છે એ સતત પરિવર્તનશીલ છે. બીજું, જગતમાં કશુંક ધ્રુવ, શાશ્વત અને અપરિવર્તનશીલ એવું તત્વ છે. બે છેડા, એક કહે છે જગત સતત પરિવર્તનશીલ છે, બીજો ચિંતક અથવા તો બીજી સ્કૂલ એવું કહે છે કે આખું જગતમાં કશુંક એવું છે, કશુંક એવું શાશ્વત તત્વ છે, કશુંક અપરિવર્તનશીલ એવું તત્વ છે જે ક્યારેય બદલાતું નથી. આ પણ એટલું જ સત્ય છે અને તાર્કિક લાગશે આપણને, કેટલાક ઉદાહરણો પણ એના આપણે જોઈએ છીએ. સૂરજનો ઉગવું, સૂરજનું આથમવું એ થયા જ કરે છે, એ પ્લેટો એરિસ્ટોલ વખતે હોય અને આજે પણ હોય, એ બધું અપરિવર્તનશીલ છે. ઋતુઓ, એની અંદર બદલાવો આવે છે એ હવે આપણને ખબર છે, સૂક્ષ્મ રીતે જાણીએ છીએ ત્યારે, પણ કેટલીક બાબતો જીવન સાથે એવી જોડાયેલી છે, જગત સાથે એવી જોડાયેલી છે જે ક્યારેય પરિવર્તન પામતી નથી. અને ત્રીજું જે કીધું એ બહુ જ મોટી વાત છે, એ છે જગત વિરોધોથી પૂર્ણ છે, અનેક વિરોધાભાસો છે. આજે પણ એવી કેટલી બધી ઘટનાઓ છે કે જેના આપણને ઉકેલો મળતા જ નથી. બરમુડાનો ટ્રાયેંગલ હોય, જતિંગામાં આવી અને એટલે આસામમાં આવેલો એક જતિંગા નામનું ગામ છે, એના પ્રસંગ વિશે જાણતા ના હોય તો જણાવું કે ત્યાં વર્ષનો અમુક સમયગાળો એવો આવે છે જ્યારે રાતના સમયે પક્ષીઓ આત્મઘાતી વલણ દાખવે છે. અંગ્રેજે આની પહેલી વાર નોંધ લીધેલી અને પછી તો ઘણા દુનિયાભરના સંશોધકોએ ત્યાં પ્રયત્નો કર્યા પણ આજ સુધી એના કારણો નથી મળ્યા કે આવું વલણ પક્ષીઓ શા માટે દાખવે. આપઘાત જનરલી કોઈ પણ માનવને બાદ કરતા ભાગ્ય જ કોઈક અપવાદરૂપ છે એવા પણ છે, બાકી મનુષ્ય સિવાયના જીવોમાં આપઘાતની પરંપરા ઓછી છે. કેટલાક જીવજંતુઓમાં એવું છે કે નર માદા સાથે જોડાય પછી એ જીવી નથી શકતો, આશ્ચર્યજનક છે પણ જીવસૃષ્ટિમાં એવા નિયમો છે. એ આમ જોવા જાઓ તો એ પ્રેમમાં પડે એનો મતલબ કે એ આત્મહત્યા કરી રહ્યો છે, આપણા અર્થમાં ના જોશો જરા પણ. માનવમાં એવું લોજિકલ કોઈ કહેવા જાય તો એક ઠીક છે, હાસ્ય જન્માવવા માટે આપણે એવો આધાર લઈએ, પણ આત્મઘાતી વલણ
જીવોમાં જેવું જોવા મળે છે એવું ભાગ્ય જ હોય છે. પણ જતિંગાની અંદર એટલે કે આસામમાં આવેલા એક ગામની અંદર એવું વલણ જો એને ઓછા નહીં, 200-300 નહીં, હજારોની સંખ્યામાં જુદી જુદી જાતિના પક્ષીઓ આવી અને પડે છે. અને એના કારણે અહીંયાના લોકો 2-3 સદીથી ઉત્સવ ઉજવે છે. હવે તો જોકે પ્રતિબંધ આવ્યો એ જુદી વાત છે, પણ અગ્નિ પેટાવે અને પક્ષીઓ આવી આવીને એમાં પડે, અગ્નિ ના હોય તો જમીન ઉપર પડે અને માથા પછાડીને મરી જાય. અને જે રીતે તમે જમીન ઉપરથી કંઈક બોર વીણતા હોય એ રીતે એ અર્ધ મરેલા અથવા તો મરેલા પક્ષીઓની ઉજાણી કરવા માટે માણસો લઈ જાય છે. આ એક ઘટના તમને ઉદાહરણ રૂપે આપું છું. વિરોધાભાસો કેવા છે? સાપનું ઝેર આપણને ખબર છે કે આપણા માટે એ મારી નાખે, સાપનું ઝેર મારી નાખે ઘણા બધા સાપ, તો એની સામે એ પણ આપણને ખબર છે કે એ જ સાપના ઝેરમાંથી બનેલું ઇન્જેક્શન એ સાપના ઝેર સામે રક્ષણ આપે. આ વિરોધાભાસ છે. હમણાં તો એવા વિરોધાભાસોની જાણે કે લાઈન લાગી છે. અરબસ્તાનમાં કરા પડે, જે સૌથી ગરમ વિસ્તાર છે, સહરાનું રણ કે જ્યાં થોડેક મિલીમીટર વરસાદ માટે એ તરસતું હોય છે, ત્યાં બરફના કરા પડે, આશ્ચર્યજનક છે. અને એવી જગ્યાઓ કચ્છનું રણ આપણું, ત્યાં કેટલાય વર્ષોથી આપણે જોઈએ કે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે, તો આ વિરોધાભાસો છે. જે ઉત્તર અને દક્ષિણ ધ્રુવોમાં સદીઓથી નહીં હજારો વર્ષોથી બરફ ઓગળતો જ નહોતો, એ બરફ ઓગળવા લાગે અને એ શિલાઓ છૂટી પડી અને છેક કર્કવૃત્તો સુધી આવી જાય. આ બધી ઘટનાઓ આપણને વિરોધાભાસથી ભરપૂર લાગશે. તો આ ગ્રીકના ચિંતકોએ આવા 3 બિંદુએ જગતને સમજવાનો પ્રયત્ન કર્યો. આખાય બહુ મોટી વિચારસરણીના આવા મુખ્ય 3 બિંદુઓને આપણે અલગ કાઢીને જોઈ શકીએ. એક, જગત આખું પરિવર્તનશીલ છે. બીજું, જગતમાં કેટલુંક એવું છે જે કશું કદીએ પરિવર્તિત નથી થતું, આ પણ વિરોધાભાસ મોટો. અને ત્રીજું કે વિરોધાભાસોમાં રહેલું છે આ જીવન. અને સાથે સાથે એ પણ કહે છે કે એવા વિરોધાભાસોમાં પણ કશીક સંવાદિતા છે, આપણને ન દેખાય એવો કશોક, શુભ અથવા તો અશુભ જે પણ હોય, પણ એવો નિયમ કામ કરી રહ્યો છે. એક લય છે, વિરોધાભાસનો પણ એક લય છે. અતંત્રતા પણ એક તંત્ર છે. આ આ વાતને જો આપણે જાણીએ, આ 3 બાબતોને જો આપણે જાણીએ, અને એ ટાઈમના વિચારકોએ જાણીતી, અને એના બેઝ ઉપર જીવનમાં બદલાવો આવ્યા, એના બેઝ ઉપર કલાકારો ઉપર બદલાવો આવ્યા, અને એ બદલાવો એ કળાઓના સીધા જ પ્રયોજનો પર અસર પાડી છે. ગ્રીકમાં આગળ કીધું એમ દરેક બાબતોને પ્રકૃતિના નિયમો સાથે જોડવાનું વલણ પહેલેથી રહ્યું, એમની કળાઓ ઉપર એની સીધી અસર પડી છે. અને મોટાભાગના જે ફિલોસોફરો, જે પ્રભાવી હતા, સાહિત્યકારોને દ્વિતીય ગણ્યા છે, ગણતા હતા, પણ એ કળાકારો ઉપર વિચારકોની અસરો જોવા મળી છે. એટલે એમણે એવો આગ્રહ પણ હતો કે વિશ્વ યોજનાઓની સાથે દરેક માણસે જોડાવવું જોઈએ, પ્રકૃતિના નિયમોને પાળવા જોઈએ. અને એ આગ્રહ કળાકારો ઉપર પણ રહે છે. એટલે કે વિશ્વનું જે નિયમન કરનારું બળ છે એનું અનુકરણ કરવું જોઈએ. જો અહીંયા આ 2 ભારતીય અને ગ્રીક પરંપરાના વિરોધાભાસ આપણને આમાંથી ઉપસી આવ્યા. જો તમે થોડુંક ધ્યાનથી યાદ કરશો તો ભારતમાં મેં આગળ કહ્યું હતું કે કલાકાર એ નિયતિકૃત નિયમ રહિતા છે. એટલે કે વિશ્વના સ્રષ્ટાએ જે નિયમો રચ્યા છે એ નિયમોને તોડીને પણ જે સર્જે છે એને પ્રતિભાશાળી કહ્યો છે. ગ્રીકોએ એનાથી બિલકુલ જુદી રીતે
એવું કહ્યું છે, એટલે કે પ્લેટો એરિસ્ટોટલ પહેલા એવું કહેવામાં આવ્યું કળાકારને કે તારે એ નિયમોનું અનુકરણ કરવાનું છે, તારે એમાંથી કૃતિને સર્જવાની છે. એટલે એ દિશામાં ત્યાંનો કળાકાર આગળ વધ્યો છે. ડિમોક્રિટસે કહેલું આપણે સારા હોવા જોઈએ કે સારાનું અનુકરણ કરવું જોઈએ, આવું એણે સ્પષ્ટ કહેલું. કળા એ ભ્રાંતિનું નહીં પણ સત્યનું અનુકરણ કરવું જોઈએ. હવે ભ્રાંતિ કેટલા, યાની જે આખી એક પરંપરા છે, એક ઇન્દ્રિય જન્ય જે અનુભવો છે એને ભ્રાંતિ સમજે છે. આજે પણ જ્યારે ફિલોમિનોલોજીની વાત તમે સમજશો ત્યારે આપણને ખ્યાલ આવશે કે ભ્રાંતિ કયા અર્થમાં છે. હું કોઈ પણ વસ્તુનું નામ લઉં છું ત્યારે મારા મગજમાં જે વસ્તુ પડેલી છે એ વસ્તુ તમારા ચિત્તમાં શબ્દથી પહોંચે છે અને પ્રગટ થાય છે, પણ એની એ નથી હોતી. હું નરેશ એવો શબ્દ જ્યારે બોલું છું ત્યારે મારે ઘણીવાર અપેક્ષા મારું પોતાનું નામ લેવાની ન પણ હોય, કોઈક રાજાના સંદર્ભે વાપરવા ઈચ્છું અથવા તો બીજા કોઈ વ્યક્તિ માટે નરેશ શબ્દ વાપરું છું, પણ તમે જ્યારે મને સાંભળી રહ્યા છો ત્યારે તમારા ચિત્તમાં મેં કહેલો નરેશ જ આવશે એવું નથી, એ ભ્રાંતિ થઈ ને. તો આ ભ્રાંતિઓનું અનુકરણ નહીં પણ સત્યનું, એટલે કે નિયમો જે છે, પ્રકૃતિના જે નિયમો છે, મૂળ જે છે, તું ફિનોમિનન કરો અને વસ્તુને એની વસ્તુતામાં આલેખો, એ પ્રકારનો આગ્રહ એના ચિંતકોએ કળાકાર પાસે રાખે. અને આ તમે જોજો કે પ્લેટોની જે વિચારણા આવી અને એણે એના નગર રાજ્યના જે પરિકલ્પના હતી એમાં કળાકારને કહ્યો કે તું તો જે અનુકરણ કરે છે એ તો ઇન્દ્રિય ગ્રાહ્ય એવા રૂપનું, એટલે કે બ્રહ્મનું અનુકરણ કરે છે. આઈડિયા એ સત્ય છે, આઈડિયાની એક કોપી કરી છે કોણે, દાખલા તરીકે સુથારે ખુરશી બનાવી, તો પહેલા તો સુથારના મગજમાં એક પરિકલ્પના જન્મી હશે, આજની વાત નથી, હજારો વર્ષ પહેલા એવું વિચાર આવ્યો હશે કે હું નીચે બેસું છું એના બદલે આ પથ્થર ઉપર બેસું છું તો મારા પગના ઢીંચણને આરામ મળે છે, જમીન ઉપર બેસવા કરતા વધારે સારું ફીલ થાય છે, એટલે એણે જમીનથી એટલું ઊંચું પદાર્થને પસંદ કર્યો. હવે બીજો તબક્કો આવ્યો કે એણે શું કર્યું, તો કે કોઈક પાયા ઉપર એટલું બેઠકને ઊંચી કરી છે એ આઈડિયા છે, અને જે એણે ખુરશી બનાવી એ આઈડિયાની નકલ છે, અને એ ખુરશી ઉપર કોઈકે કવિએ કવિતા લખી તો એ નકલની એ નકલ નહીં. પ્લેટોને વાંધો અહીંયા પડ્યો કે તમે સત્યનું નથી પણ બ્રહ્મનું આલેખન કરો છો. આમ જુઓ કે પેલા પથ્થર ઉપર બેસવાથી જે આરામ મળતો હતો, પણ પથ્થરને તો કાંઈ ઉંચકીને બધે લઈ ના જઈ શકાય, અને એ કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય એવી કંઈક વ્યવસ્થા કરવી જોઈએ એવો એને વિચાર આવ્યો, અને એમાંથી એને ખુરશી બનાવી. આ આઈડિયા થયો. એમ કોઈ પણ મશીન હોય કે કોઈ પણ વસ્તુ હોય કે જ્યારે માણસ સર્જે છે ત્યારે પહેલી વાર એ સર્જાય છે માણસના ચિત્તમાં, અને એ જે ચિત્તમાં સર્જાય છે એ વસ્તુને પછી જ્યારે એ બનાવે ત્યારે હકીકતમાં આપણને દેખાય એવી રીતે આવે. એ કોમ્પ્યુટર હોય, કેમેરા હોય, ફોન હોય કે કંઈ પણ જગતમાં સર્જાયેલી વસ્તુ હોય, એ બધા મૂળમાં તો આઈડિયા રૂપે જન્મેલા છે માનવ ચિત્તમાં. અને પ્લેટોનું કહેવાનું એમ છે કે આઈડિયા છે એ જ પ્યોર છે, એનું જ મહત્વ છે, એ સત્ય છે. એ સત્યમાંથી જન્મેલી જે વસ્તુ છે, ભૌતિક વસ્તુ છે, એની નકલ છે, અને એ નકલની જ્યારે કવિતા લખવામાં આવે, કારણ કે જ્યારે સર્જક કંઈ પણ સર્જે છે કોઈ પણ ઘટના, દાખલા તરીકે કે કોઈ એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે પ્રેમ થયો અથવા તો ઝઘડો થયો અથવા તો કોઈ પણ જાતનો સંબંધ રચાયો, તો એ ખરેખર વાસ્તવમાં જોવા જઈએ તો મગજમાં જન્મેલો ભાવ છે.
મગજમાં જન્મેલો વિચાર છે અથવા તો સામે પડેલો વિચાર છે, અને એવા બે વિરોધી વિચારો જન્મવાથી સંઘર્ષ જન્મો જે પ્રત્યક્ષ થયો અને ગડદાપાટુએ પહોંચે, ભાથાપાઈ સુધી પહોંચે અથવા તો પ્રેમ થયો, તો એ એકબીજાના વિચારોમાં જન્મેલું એકબીજા તરફનું આકર્ષણ છે, અને એમાં કુદરતી પણ છે. એની આપણે નકલ કરીએ છીએ સલગ્ન બનીને, લગ્નમાં પરિણમે છે, અને એને આપણે ગીત રૂપે ગાઈએ, એની આપણે કવિતા ગાઈએ, ત્યારે એ નકલની એ નકલ બને છે. તો આ રીતે પ્લેટો કવિતાને સત્યથી બે પેઢી દૂર જાહેર કરે છે, અને એ જાહેરાતમાં તમે જુઓ કે કવિને વધારે ગૌણ કરવામાં આવ્યો છે, અને આ એક કારણ થયું. હજી પ્લેટોએ તો બીજી પણ ઘણી બાબતોમાં વિચાર આપ્યા છે, સાહિત્યને લઈને આપ્યા છે, આપણે એના ઉપર ધીમે ધીમે જવાના છીએ. તો આજના આ વ્યાખ્યાનમાં આટલી વાત મને લાગે છે કે પ્લેટો સુધી પહોંચતા પહેલા જાણવી જરૂરી હતી. તો ફરી મળીએ હવે પછીના વ્યાખ્યાનમાં.